28 11 રોજ રાત્રે લગભગ કલાક 18:45 ના આસપાસ નવલખી ગ્રાઉન્ડ ઉપર એક બનાવ બનેલા હતા, જેમાં એક માઇનર યુવતીના ત્યાં નવલખી ગ્રાઉન્ડના પાછળના વિસ્તારમાં ગાડી હતી, એમાં ખેંચી જઈને એના સાથે જો એ સમય બળાત્કારની ઘટના બની હતી. અને એના પછી જો અલગ અલગ ટીમો બનાવીને કાર્યવાહી ચાલુ થઈ, અલગ અલગ દિશાઓમાં કાર્યવાહી ચાલુ થઈ. એના પછી અભી 2 દિવસ પહેલાં આપણા જે તે વખતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને બરોડા શહેર પોલીસના સાથે જો અમે લોકો ઇન્ફોર્મેશનના આપણે અને ડેટા શેરિંગ દ્વારા થઈ હતી, જેના અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તરફથી આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને એને અટક કરવામાં આવી, અટકાયતમાં લેવામાં આવી અને પૂછપરછ પછી આપણા આ ગુના જો અહીંયા નવલખીના ગુના હતા એના આ ગુના નીકળતા બરોડા સિટી ક્રાઇમ બ્રાન્ચના ACP જો એના તપાસ કરનાર અમલદાર છે શ્રી ચૌહાણ, એના ગઈકાલે 8 તારીખના રોજ સાંજે જો એના વિધિવત અટક કરવામાં આવી અને અટક કર્યા પછી આ પોસ્કો એક્ટના ગુના અને નામદાર સુપ્રીમ કોર્ટના જોગવાઈઓ મુજબ સરકારશ્રીના અને એક્ટના જોગવાઈઓ મુજબ તમામ જો પુરાવો ભેગા કરવાના હોય છે. આ બનાવ એક એવો બનાવ છે જેમાં ફોરેન્સિકના એક અહમ રોલ હોય છે, એવિડન્સ તરીકે મેડિકલ એવિડન્સ એના તમામ લેવા માટે આરોપીના બંને આરોપીઓના ગઈકાલે મેડિકલ ચકાસણી થઈ અને ફાઇનલ ડોક્ટરોની ટીમ બનાવીને અને લગભગ જો એ રાત્રે 2:30 વાગે તક એના જો મેડિકલ ચકાસણી જો SSG હોસ્પિટલમાં કરવામાં આવે અને તમામ પુરાવો જેટલા આપણે તપાસને મજબૂત કરવા માટે અને આ ગુનોને સાબિત કરવા માટે જરૂરિયાત છે, બ્લડ સેમ્પલ હોય, DNA પ્રોફાઇલિંગ કરાવવા માટે અથવા નખ ન હોય, દાંત ન હોય, બોડી ઉપર છે, બાલ હોય, તમામ પ્રકારના સેમ્પલ્સ કલેક્ટ કરવામાં આવેલા છે. અને જે તે વખતે જ્યારે આરોપીઓ પકડાય એના પાસેથી એક પાસેથી જો સાહેબના ડીઓ 2-વ્હીલર બાઇક હતી, આ બાઇકના ચાવી એના પાસેથી, કી જો હતી એના પાસેથી રિકવર પણ કરવામાં આવેલા હતા, જે તો એક કી રિકવર થયા જોઈએ. અને એના પછી જો એના જો એના ગુનાના સમય એના પાસે મોબાઈલ ફોન હતા આરોપી પાસે, આ પૈકી 2 પૈકી 1 મોબાઈલ ફોન બી રિકવરી થઈ છે, જેના બી એવી ફોરેન્સિક તપાસ બી ચાલુ છે. અને સાથે સાથે ગઈકાલ જ્યારે મેડિકલ પૂરા આજે વહેલી સવારે હતા એના પછી આઈડેન્ટિફિકેશન પરેડ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના રૂબરૂમાં કરાવવામાં આવેલા છે અને બંને સાહેબો ભોગ બનનાર અને સાહેબ આ બંને લોકોના જો ઓળખવિધિ જો પ્રક્રિયા હોય છે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલી છે અને ટૂંક સમયમાં આપણે જોરી ચૂંકિ આ કોન્ફિડેન્શિયલ મેટર હોય છે તે રિપોર્ટ બી આપણે સુપરત થવાની છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરફથી, ત્યારે આ બધા સાથે આ શેર કરવામાં આવશે. અને એના પછી અત્યારે રિમાન્ડ માટે જો એના આરોપીઓના પ્રક્રિયામાં કોર્ટમાં લઈ જવામાં આવશે, ત્યાં રિમાન્ડ પછી જગ્યાના પંચનામા, એના ઘરના પંચનામા અને બીજા જો ક્રાઇમ બાબતમાં જેટલા બી પુરાવા ભેગા કરવાના છે, એના ગુનાહિત જો ભૂતકાળ છે એના આપણા જો પૂરી માહિતી લેવાના છે, સાથોસાથ 28 તારીખથી લઈને અને જબ તક આ પકડાય તબ તક આ બનાવ પછી એની જો શું શું જોઈએ, એની ગતિવિધિઓ હતી જોઈએ, ક્યાં ક્યાં ગયા જોઈએ, એને કોઈ મદદ કરી હતી કે નહીં જોઈએ, એના સાથે બીજા કોઈ તમામ પ્રકારના જેટલા બી છે અમે તપાસમાં લેવાના છીએ જોઈએ. અને એના પછી જો વહેલી તકે આ તમામ જો બી મુદ્દામાલ તરીકે જો પહેલાં સીઝ કરવામાં આવેલા છે આ FSLમાં ઓલરેડી જો મોકલી દેવામાં આવેલા છે, જેથી કે DNA પ્રોફાઇલિંગ વગેરે સમયસર થઈ જાય અને પછી ઝડપથી જો ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરી અને જેટલા બી એવિડન્સ લઈને એકદમ સમય મર્યાદામાં ચાર્જશીટ થાય ફૂલ એવિડન્સ સાથે અને જલ્દી ટ્રાયલ ચાલે આ દિશામાં પોલીસ સમગ્ર જોઈએ બરોડા શહેર પોલીસ કાર્યવાહી કરી રહી છે. સર બંનેના સીમેન્સ લેવાઈ ગયા પોઝિટિવ, અત્યારે આમાં જો બી મેડિકલ એવિડન્સ લેવાની જો પ્રક્રિયાઓ છે આમાં સીમેન્સ લેવામાં આવે છે, બ્લડ લેવામાં આવે છે, નખ લેવામાં આવે છે, ડેન્ટલ આમાં ચકાસણી થાય છે કે બાઇટનો બી એક નિશાન છે તેના માટે એના જો ટીથના જો સેમ્પલ લેવામાં આવે આમાં લેવામાં આવે છે એની ચકાસણી કરવામાં આવે છે. આ તમામ થયા છે, ડૉક્ટરશ્રી રિપોર્ટ આવ્યા પછી જો અહીંયા ચકાસણી મેડિકલ ચકાસણીમાં જો ચીજો બાકી રહી ગઈ હશે આ રેફર કરવામાં આવે છે અમદાવાદ સિવિલમાં અને બાકી જો બાકી રહેશે જો ડૉક્ટર એડવાઇઝ કરશે તો અમદાવાદ સિવિલ ઇન્ડિયાની બાકી છે એવી વાત એના પછી જો અમદાવાદ જો બાકી રહી ગયા છે આ અમદાવાદ સિવિલમાંથી ફર્ધર જો આપણે સૌથી ત્યાં ટોપ મોસ્ટ આપણા
ફેસિલિટી વાળા જો હોસ્પિટલ છે ત્યાં રિફર કરવામાં આવશે અને ત્યાંથી લેવામાં આવશે.